હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળો વિશે સમજીશું. ફેક્ટર એફેક્ટિંગ ફોટોસિન્થેસિસ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને અસર કરનારા પરિબળોને સમજવા જરૂરી છે, કારણ કે ખેતીલાયક સહિત તમામ વનસ્પતિઓનું ઉત્પાદન નિર્ધારિત કરવા માટે પ્રકાશ સંશ્લેષણનો દર ખૂબ જ મહત્ત્વનો છે. ખેતીલાયક વનસ્પતિ હોય કે એના સિવાયની અન્ય વનસ્પતિ હોય, એનું ઉત્પાદન કેટલા પ્રમાણમાં વનસ્પતિઓ ઉત્પાદન કરે છે, એનું એ બધી જ વનસ્પતિઓનું ખેતીલાયક તેમજ અન્ય વનસ્પતિઓનું ઉત્પાદન નિર્ધારિત કરવા માટે પ્રકાશ સંશ્લેષણનો દર ખૂબ જ મહત્ત્વનો છે. હવે આપણે સમજીએ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કયા પરિબળો દ્વારા અસર પામે છે. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઘણા પરિબળો દ્વારા અસર પામે છે, જેમાં બાહ્ય તેમજ આંતરિક બંને પ્રકારના પરિબળો હોઈ શકે. ટૂંકમાં એમ કહી શકાય કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરતા પરિબળોમાં બાહ્ય તેમજ આંતરિક બંને પ્રકારના પરિબળો અસર કરે છે. ફરીથી યાદ રાખજો, વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરતા પરિબળોમાં બાહ્ય તેમજ આંતરિક પરિબળોનો સમાવેશ થાય છે. હવે આ પરિબળોની જો આપણે ચર્ચા કરીએ, તો પહેલાં આપણે આંતરિક પરિબળોની વાત કરીએ. તો વનસ્પતિ છે એના પરિબળોમાં સંખ્યા, પર્ણની ઉંમર, પર્ણનું કદ, પર્ણવિન્યાસ, મધ્યપર્ણના કોષો, હરિત કણો, CO2ની આંતરિક સાંદ્રતા અને ક્લોરોફિલનું પ્રમાણ વગેરે છે. વનસ્પતિ અથવા આંતરિક પરિબળો આનુવંશિક પૂર્વાનુકૂળતા અને વનસ્પતિની વૃદ્ધિ પર આધારિત હોય છે. હવે અહીંયા તમને આંતરિક પરિબળોની વાત કરી છે, બરાબર. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર અસર કરતા આંતરિક પરિબળોની આપણે ચર્ચા કરીએ, તો વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર અસર કરતા આંતરિક પરિબળોમાં પર્ણોની સંખ્યા, પર્ણની ઉંમર, પર્ણનું કદ, અહીંયા તમને આપેલું છે, પર્ણોની સંખ્યા, પર્ણની ઉંમર, પર્ણનું કદ, પર્ણવિન્યાસ, મધ્યપર્ણના કોષો, હરિત કણ, CO2ની આંતરિક સાંદ્રતા અને ક્લોરોફિલનું પ્રમાણ, આ બધા જ આંતરિક પરિબળો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઉપર અસર કરતા મહત્ત્વના પરિબળો છે. અથવા તમને એવો ક્વેશ્ચન નીટમાં પૂછી શકાય કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળોમાં આંતરિક પરિબળો કયા છે. તો પર્ણોની સંખ્યા, પર્ણની ઉંમર, પર્ણનું કદ, પર્ણવિન્યાસ, મધ્યપર્ણના કોષો, હરિત કણમાં CO2ની આંતરિક સાંદ્રતા, એટલે કે હરિત કણો એમાં CO2ની સાંદ્રતા કેટલી છે, એ હરિત કણમાં ક્લોરોફિલનું પ્રમાણ કેટલું છે, આ બધા જ આંતરિક પરિબળો એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ બાહ્ય પરિબળોની. છતાં પણ કોઈ પણ એક પરિબળ સીમિત પરિબળ તરીકેનું મુખ્ય કારણ બને છે. આમ કોઈ પરિબળ જે તેના ઇષ્ટતમ પ્રમાણથી ઓછો પ્રાપ્ય હશે તે પ્રકાશ સંશ્લેષણનો દર નક્કી કરશે. જ્યારે અનેક પરિબળો કોઈ જૈવરાસાયણિક પ્રક્રિયાને અસર કરે છે, તો બ્લેકમેન 1905ના ન્યૂનતમ કારકોનો નિયમ અસરકારક બને છે, બરાબર. આ યાદ રાખજો, જ્યારે અનેક પરિબળો કોઈ જૈવ રાસાયણિક પ્રક્રિયાને અસર કરે છે, ત્યારે બ્લેકમેન 1905માં આ વૈજ્ઞાનિકે માહિતી આપી, ત્યારે ન્યૂનતમ કારકોનો નિયમ અસરકારક બને છે, બરાબર. તો તમને એવું ક્વેશ્ચન નીટમાં પૂછી શકાય કે ન્યૂનતમ કારકોનો નિયમ કયા વૈજ્ઞાનિક દ્વારા રજૂ થયો. તો ન્યૂનતમ કારકનો નિયમ એ બ્લેકમેન નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો, જે 1905માં રજૂ કરવામાં આવ્યો છે. હવે એની વાત કરીએ તો બ્લેકમેનના ન્યૂનતમ કારકોનો નિયમ શું છે. જો કોઈ અહીંયા બ્લેકમેનના નિયમોનો બ્લેકમેનના ન્યૂનતમ કારકોનો નિયમ આપેલો છે, તેના અનુસાર જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એકથી વધારે પરિબળો દ્વારા અસરકારક બને, અહીંયા તમને ન્યૂનતમ કારકોનો નિયમ આપેલો છે, બ્લેકમેનનો ન્યૂનતમ કારકોનો નિયમ,
તેના અનુસાર એટલે કે બ્લેકમેનના ન્યૂનતમ કારકોના નિયમ અનુસાર જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એકથી વધારે પરિબળો દ્વારા અસરકારક બને તો તેના દરનું નિર્ધારણ તેવા કારકથી થશે જે પોતાના ન્યૂનતમ મૂલ્યની નજીક હશે. મતલબ કે આ જે રાસાયણિક પ્રક્રિયા છે જે એકથી વધારે પરિબળો દ્વારા અસરકારક બને છે તો તે પ્રક્રિયાના દરનું નિર્ધારણ કરવા માટે એવો કારક હશે કે જે તેના ન્યૂનતમ મૂલ્યની નજીક હશે. જો તે પરિબળના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે તો તે પરિબળ પ્રક્રિયાને સીધી રીતે અસર પહોંચાડી શકે છે. દાખલા તરીકે તમને અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે ઉદાહરણ તરીકે એક લીલું પર્ણ ઇષ્ટતમ તાપમાન અને પ્રકાશ CO2ની હાજરી હોવા છતાં પણ જો તાપમાન ખૂબ જ ઓછું હોય તો પ્રકાશ સંશ્લેષણ થઈ શકતું નથી. આ પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ ત્યારે જ શરૂ થશે જ્યારે તેને ઇષ્ટતમ તાપમાન પ્રાપ્ત થશે. તો અહીંયા તમને ન્યૂનતમ કારકોનો નિયમ સમજાવવા માંગે છે, જે તમને ઉદાહરણ આપીને સમજાવ્યું છે. ન્યૂનતમ કારક બ્લેકમેનનો ન્યૂનતમ કારકોનો નિયમ, દાખલા તરીકે એક લીલું પર્ણ, જે તમને ઉદાહરણ આપીને સમજાવ્યું છે. દાખલા તરીકે એક લીલું પર્ણ કે જે ઇષ્ટતમ પ્રકાશ અને CO2ની હાજરી હોવા છતાં પણ જો એક લીલું પર્ણ ઇષ્ટતમ પ્રકાશ પ્રાપ્ત થાય છે CO2ની હાજરી હોવા છતાં પણ જો એનું તાપમાન ખૂબ જ ઓછું હોય તો પ્રકાશ સંશ્લેષણ થઈ શકતું નથી. આ પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ ત્યારે જ શરૂ થશે જ્યારે તેને ઇષ્ટતમ તાપમાન પ્રાપ્ત થશે અને એને ન્યૂનતમ કારકોનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે, જે બ્લેકમેન નામના વૈજ્ઞાનિકે 1905માં આપ્યો હતો. તો આ ક્વેશ્ચન નીટમાં પૂછી શકાય કે ન્યૂનતમ કારકોનો નિયમ કયા વૈજ્ઞાનિકે અને ક્યારે આપ્યો, તો બ્લેકમેન નામના વૈજ્ઞાનિકે 1905માં રજૂ કર્યો હતો. હવે એના પછી આપણે વાત કરીએ બાહ્ય પરિબળોની. તો અહીંયા તમને બાહ્ય પરિબળો આપેલા છે. બાહ્ય પરિબળોમાં સૂર્યપ્રકાશની શક્તિની પ્રાપ્તિ, મતલબ કે સૂર્યપ્રકાશની પ્રાપ્તિ બરાબર એટલે કે પ્રકાશની પ્રાપ્તિ, તાપમાન તેમજ CO2ની સાંદ્રતા અને પાણીનો સમાવેશ થાય છે. તમને એમ પૂછી શકાય ક્વેશ્ચન નીટમાં કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર અસર કરતા બાહ્ય પરિબળો કયા છે. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર અસર કરતા બાહ્ય પરિબળોમાં સૂર્યપ્રકાશની પ્રાપ્તિ, તાપમાન, સૂર્યપ્રકાશની પ્રાપ્તિ, તાપમાન, CO2ની સાંદ્રતા અને પાણીનો સમાવેશ થાય છે. ફરીથી યાદ રાખજો, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર અસર કરતા બાહ્ય પરિબળોમાં સૂર્યપ્રકાશની પ્રાપ્તિ, તાપમાન, CO2ની સાંદ્રતા અને પાણીનો સમાવેશ થાય છે. આગળ વાત કરીએ તો વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એમાં પ્રકાશ કઈ રીતે અસર કરે છે બરાબર. તો વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં ઘણા પરિબળો એકસાથે પ્રકાશ સંશ્લેષણ કે CO2ના સ્થાપનને અસર પહોંચાડે છે, છતાં કોઈ પણ એક પરિબળ સીમિત પરિબળ તરીકેનું મુખ્ય કારણ બને છે. આમ કોઈ પરિબળ તેના ઇષ્ટતમ પ્રમાણથી ઓછો પ્રાપ્ય હશે તો તે પ્રકાશ સંશ્લેષણનો દર નક્કી કરશે. મતલબ કે અહીંયા તમને ન્યૂનતમ કારકોનો નિયમ આપેલો છે કે પ્રકાશ સંશ્લેષણનો દર કોણ નક્કી કરે છે. જો કોઈ પણ વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં ઘણા બધા પરિબળો એકસાથે પ્રકાશ સંશ્લેષણ કે CO2ના સ્થાપનને અસર પહોંચાડે છે. ખાસ પોઈન્ટ યાદ રાખજો, કારણ કે આપણે આગળ જ વાત કરી કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં બાહ્ય પરિબળ તેમજ આંતરિક પરિબળ અગત્યનો ભાગ ભજવે છે. તો વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઘણા પરિબળો એકસાથે પ્રકાશ સંશ્લેષણ કે CO2ના સ્થાપનને અસર પહોંચાડે છે, છતાં પણ કોઈ એક પરિબળ સીમિત પરિબળ તરીકેનું મુખ્ય કારણ બને છે. આમ કોઈ પરિબળ કે જે તેના ઇષ્ટતમ પ્રમાણથી ઓછો પ્રાપ્ય હશે તે પ્રકાશ સંશ્લેષણનો દર નક્કી કરશે. હવે તમારે યાદ રાખવાનું છે નીટ માટે કે કયો પરિબળ પ્રકાશ સંશ્લેષણનો દર નક્કી કરે છે. તો કોઈ પરિબળ કે જે તેના ઇષ્ટતમ પ્રમાણથી ઓછો પ્રાપ્ય હશે તે પ્રકાશ સંશ્લેષણનો દર નક્કી કરે છે અને એને બ્લેકમેનના ન્યૂનતમ કારકોના નિયમ તરીકે ઓળખવામાં
આવે છે. હવે આપણે એક પછી એક પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર અસર કરતા પરિબળો વિશે સમજીશું. આગળ આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળોમાં પ્રકાશ પરિબળ વિશે સમજીશું. પ્રકાશ પરિબળ એટલે કે લાઇટ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના દર ઉપર કેવી રીતે અસર કરે છે. જ્યારે આપણે પ્રકાશની પ્રકાશ સંશ્લેષણ પર અસરકારક પરિબળના રૂપમાં લઈએ છીએ ત્યારે પ્રકાશની ગુણવત્તા, પ્રકાશની તીવ્રતા અને પ્રકાશ અવધિનો ભેદ પારખવો જરૂરી છે. ફરીથી યાદ રાખજો, જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળો તરીકે આપણે જ્યારે પ્રકાશને લઈએ છીએ ત્યારે આપણે પ્રકાશની ગુણવત્તા, પ્રકાશની તીવ્રતા અને પ્રકાશની અવધિ વચ્ચેનો ભેદ પારખવો આવશ્યક છે. પ્રકાશની ગુણવત્તા, પ્રકાશની તીવ્રતા તેમજ પ્રકાશની અવધિ એટલે સમયગાળો, એ વચ્ચેનો ભેદ પારખવો જરૂરી છે અથવા આવશ્યક છે. તો અહીંયા પ્રકાશની ઓછી તીવ્રતા એ આપાત થતો પ્રકાશ અને CO2ના સ્થાપનના દર વચ્ચે એક રેખીય સંબંધ છે. અહીંયા તમને એક ગ્રાફ આપેલો છે જેમાં પ્રકાશની તીવ્રતા વિરુદ્ધ પ્રકાશ સંશ્લેષણના દર પર અસર દર્શાવતો આલેખ તમને દર્શાવ્યો છે, જેમાં પ્રકાશની ઓછી તીવ્રતાએ આપાત થતો પ્રકાશ અને CO2ના સ્થાપનના દર વચ્ચે એક રેખીય સંબંધ છે. પ્રકાશની વધુ તીવ્રતાએ આ દરમાં કોઈ વૃદ્ધિ થતી નથી કારણ કે અન્ય પરિબળ સીમિત પરિબળ બની જાય છે. પ્રકાશ સંતૃપ્તિ પૂર્ણ સૂર્યપ્રકાશના 10% હોય છે. છાયાવાળા કે સઘન જંગલોમાં ઉગતી વનસ્પતિઓ સિવાયની વનસ્પતિઓ માટે પ્રકાશ કદાચ પ્રકૃતિમાં સીમાંતક પરિબળ બને છે. એક સીમા પછી આપાત પ્રકાશ ક્લોરોફિલના વિઘટનનું કારણ બને છે જેનાથી પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે છે. તો અહીંયા યાદ રાખજો કે પ્રકાશ પરિબળ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર મહત્ત્વની અસર દર્શાવે છે, જેમાં આપણે પ્રકાશની ગુણવત્તા, પ્રકાશની તીવ્રતા તેમજ પ્રકાશ અવધિ વચ્ચેનો ભેદ પારખવો આવશ્યક હોય છે. અહીંયા જેમ પ્રકાશની ઓછી તીવ્રતા એ આપાત થતો પ્રકાશ, પ્રકાશની ઓછી તીવ્રતા એ આપાત થતો પ્રકાશ એ CO2ના સ્થાપનના દર વચ્ચે એક રેખીય સંબંધ દર્શાવે છે. ત્યાર પછી વાત કરીએ તો પ્રકાશની વધુ તીવ્રતાએ આ દરમાં કોઈ વૃદ્ધિ થતી નથી. પ્રકાશની ઓછી તીવ્રતાએ આપાત થતો પ્રકાશ અને CO2ના સ્થાપનના દર વચ્ચે એક રેખીય સીધો સંબંધ છે. પરંતુ જો પ્રકાશની વધુ તીવ્રતા હોય તો આ દરમાં કોઈ વૃદ્ધિ થતી નથી કારણ કે અન્ય પરિબળ સીમિત પરિબળ બની જાય છે. પ્રકાશની આપણે વાત કરીએ તો પ્રકાશની સંતૃપ્તિ પૂર્ણ સૂર્યપ્રકાશના 10% હોય છે. છાયાવાળા કે સઘન જંગલોમાં ઉગતી વનસ્પતિઓ સિવાયની વનસ્પતિઓ માટે પ્રકાશ કદાચ જ પ્રકૃતિમાં સીમાંતક પરિબળ બને છે. એક સીમા પછી પ્રકાશ ક્લોરોફિલના વિઘટનનું કારણ બને છે જેનાથી પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે છે. જો પ્રકાશ વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય, એની મહત્તમ સીમા હોય ત્યાં સુધી પ્રાપ્ત થવો જોઈએ, પણ એના કરતાં વધારે એક સીમા પછી આપાત થતો પ્રકાશ એ ક્લોરોફિલના વિઘટનનું કારણ બને છે અને જેનાથી પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે છે. તો અહીંયા તમને ગ્રાફ આપેલો છે, જે ગ્રાફમાં પ્રકાશ સંશ્લેષણના દર વિરુદ્ધ પ્રકાશની તીવ્રતાનો તમને ગ્રાફ બતાવેલો છે અને આ એક રેખીય ગ્રાફ તમને અહીંયા બતાવેલો છે. તો આ ક્વેશ્ચન તમને 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળ તરીકે પ્રકાશ પરિબળ સમજાવો. આગળ આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળ તરીકે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા, કોન્સન્ટ્રેશન ઓફ કાર્બન ડાયોક્સાઇડ એના વિશે સમજીશું, જે તમને શોર્ટ નોટમાં 2 માર્ક્સમાં પૂછી શકાય. પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ CO2 એ મુખ્ય સીમાંતક પરિબળ છે. વાતાવરણમાં CO2ની સાંદ્રતા ખૂબ જ ઓછી છે, લગભગ 0.03 અને 0.04
4% વચ્ચે હોય છે. તો અહીંયા તમને ક્વેશ્ચન નીટમાં પૂછી શકાય. કયો ક્વેશ્ચન પૂછી શકાય? કે વાતાવરણમાં CO2ની સાંદ્રતા કેટલી છે? તો વાતાવરણમાં CO2ની સાંદ્રતા 0.03 અને 0.04% વચ્ચે હોય છે. આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય, વાતાવરણમાં CO2ની સાંદ્રતા કેટલી હોય છે? તો વાતાવરણમાં CO2ની સાંદ્રતા 0.03 અને 0.04% વચ્ચે હોય છે. હવે વાત કરીએ આગળ, તો વાતાવરણમાં CO2ની સાંદ્રતા ખૂબ જ ઓછી હોય છે, લગભગ 0.03 અને 0.04% વચ્ચે. એટલે એમ કહી શકાય કે લગભગ 0.036% જેટલી જોવા મળે છે. લગભગ 0.036% જેટલી જોવા મળે છે વાતાવરણમાં CO2ની સાંદ્રતા 0.036% જેટલી જોવા મળે છે. CO2ની સાંદ્રતામાં જો 0.5% CO2ની સાંદ્રતામાં જો આપણે 0.5% સુધીનો વધારો કરવામાં આવે તો CO2ના સ્થાપનમાં દરમાં વધારો થઈ શકે છે. બરાબર, CO2ની સાંદ્રતામાં આપણે હજુ જો 0.5% વધારો કરીએ તો CO2ની સાંદ્રતામાં 0.05% સુધી વધારો કરવામાં આવે તો CO2ના સ્થાપનના દરમાં વધારો થઈ શકે છે. પરંતુ તેનાથી વધારે માત્રામાં લાંબા સમય સુધી વધારો થાય તો તે હાનિકારક બને છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હાનિકારક બને છે. ફરીથી આ પોઈન્ટ યાદ રાખજો, CO2ની સાંદ્રતામાં જો 0.5% જેટલો વધારો કરવામાં આવે તો CO2ના સ્થાપનના દરમાં વધારો થઈ શકે છે, પરંતુ તેનાથી વધારે લાંબા સમય સુધી જો વધારો કરવામાં આવે તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર હાનિકારક બની શકે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે CO2ની સાંદ્રતા હાનિકારક બની શકે છે. હવે C3 અને C4 વનસ્પતિની વાત કરીએ તો C3 તેમજ C4 વનસ્પતિઓ CO2ની સાંદ્રતા પ્રત્યે ભિન્ન પ્રતિભાવ દર્શાવે છે. C3 અને C4 બંને વનસ્પતિઓમાં CO2ની સાંદ્રતા પ્રત્યે બંને ભિન્ન પ્રતિભાવ દર્શાવે છે. તો એની આપણે ચર્ચા કરીએ તો ઓછા પ્રકાશની સ્થિતિમાં બંનેમાંથી કોઈપણ સમૂહ CO2ની વધુ સાંદ્રતાએ પ્રતિક્રિયા દર્શાવતા નથી. ફરીથી યાદ રાખજો, ઓછા પ્રકાશની સ્થિતિમાં બંનેમાંથી કોઈપણ સમૂહ C3 કે C4 એ CO2ની વધુ સાંદ્રતાએ પ્રતિક્રિયા દર્શાવતા નથી. પ્રકાશની વધુ તીવ્રતામાં C3 અને C4 બંને વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય છે. પ્રકાશ જો વધુ પ્રમાણમાં પ્રાપ્ત હોય, પ્રકાશની વધુ તીવ્રતામાં C3 અને C4 બંને વનસ્પતિઓના પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય છે. જો પ્રકાશ વધુ પ્રમાણમાં પ્રાપ્ત થતો હોય, વધુ તીવ્રતા હોય પ્રકાશની, તો C3 અને C4 બંને વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય છે. C4 વનસ્પતિઓ લગભગ, અહીંયા તમને આપેલું છે, C4 વનસ્પતિઓ લગભગ 360 ન્યૂ L-1 પર સંતૃપ્તિ દર્શાવે છે. બરાબર, જ્યારે C3 વનસ્પતિની વાત કરીએ તો C3 વનસ્પતિ CO2ની વધુ સાંદ્રતાએ પ્રતિભાવ આપે છે અને લગભગ 450 ન્યૂ L-1થી વધુ એ જ સંતૃપ્તિ દર્શાવે છે. તો ખાસ આ બંને નીટ માટે યાદ રાખજો MCQ કે કઈ વનસ્પતિ ક્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સંતૃપ્તિ દર્શાવે છે, એ વસ્તુ તમને આપેલી છે, જે નીટ માટે ખૂબ જ અગત્યની છે. C4 વનસ્પતિઓ લગભગ 360 ન્યૂ L-1 પર સંતૃપ્તિ દર્શાવે છે, જ્યારે C3 વનસ્પતિઓ છે CO2ની વધુ સાંદ્રતાએ પ્રતિભાવ આપે છે, જેમાં CO2ની વધુ સાંદ્રતા 450 ન્યૂ L-1થી વધુ એ જ સંતૃપ્તિ દર્શાવે છે. મતલબ કે એમ કહી શકાય કે C4 વનસ્પતિઓ લગભગ 360 ન્યૂ L-1 પર સંતૃપ્તિ દર્શાવે છે, જ્યારે C3 વનસ્પતિ CO2ની વધુ સાંદ્રતાએ પ્રતિભાવ આપે છે, એટલે કે 450 ન્યૂ L-1થી વધુ સાંદ્રતાએ સંતૃપ્તિ દર્શાવે છે. આમ પ્રાપ્ત CO2નું સ્તર C3 વનસ્પતિઓ માટે સીમાંતક બને છે. C3 વનસ્પતિઓ CO2ની વધુ સાંદ્રતામાં પ્રક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય છે, જેના ફળ સ્વરૂપે ઉત્પાદનમાં પણ વધારો
થાય છે. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. સી3 વનસ્પતિઓ CO2ની વધુ સાંદ્રતામાં પ્રક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય છે, જેના ફળ સ્વરૂપે ઉત્પાદનમાં વધારો થાય છે. તો અહીંયા તમને આપેલું છે, સી3 વનસ્પતિઓ CO2ની વધુ સાંદ્રતામાં પ્રક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય છે, જેના ફળ સ્વરૂપે ઉત્પાદનમાં વધારો થાય છે. જેમ CO2ની સાંદ્રતા વધુ હોય એમ પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે. સી3 વનસ્પતિમાં CO2ની સાંદ્રતા વધુ હોય તો પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય છે અને પરિણામ સ્વરૂપે એના ઉત્પાદનમાં પણ વધારો થાય છે. બરાબર, આ સિદ્ધાંતનો ઉપયોગ ગ્રીન હાઉસ પાક જેવા કે ટામેટા તેમજ સિમલા મરચાંમાં કરવામાં આવે છે, જેનાથી એનું ઉત્પાદન વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. તેમને CO2થી ભરપૂર વાતાવરણમાં ઉછેરવાની તક આપવામાં આવે છે, જેથી ઉત્પાદકતામાં વધારો થાય છે. ફરીથી ઉદાહરણ યાદ રાખજો, સી3 જેવી વનસ્પતિઓમાં જેમ CO2ની વધુ સાંદ્રતા હોય એમ પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે અને પ્રકાશ સંશ્લેષણનો દર વધે એટલે ઉત્પાદન વધે છે. સી3 વનસ્પતિમાં CO2ની વધુ સાંદ્રતામાં પ્રક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય છે અને એના ફળ સ્વરૂપે એના ઉત્પાદનમાં વધારો થાય છે. તો એના આ સિદ્ધાંતનો ઉપયોગ ગ્રીન હાઉસ પાકમાં કરવામાં આવે છે, જેમ કે ટામેટા અને સિમલા મરચાંના ઉત્પાદનમાં આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. તેમને કાર્બન ડાયોક્સાઇડથી ભરપૂર વાતાવરણમાં ઉછેરવાની તક આપવામાં આવે છે, જેથી ઉત્પાદકતામાં વધારો થાય છે. તો ટામેટા અને સિમલા મરચાં જેવી વનસ્પતિને જો ભરપૂર માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ આપવામાં આવે અથવા કાર્બન ડાયોક્સાઇડથી ભરપૂર વાતાવરણમાં ઉછેરવાની તક આપવામાં આવે તો એમની ઉત્પાદકતામાં વધારો થાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર અસર કરતું બીજું પરિબળ છે, એ છે તાપમાન, એટલે કે ટેમ્પરેચર. અંધકાર પ્રક્રિયા એ એક ઉત્સેચકીય પ્રક્રિયા છે, તેથી તાપમાન દ્વારા નિયંત્રિત થાય છે. આમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પ્રકાશ પ્રક્રિયા પણ તાપમાન સંવેદી પ્રક્રિયા છે, પરંતુ તેમના પર તાપમાનની ખૂબ જ ઓછી અસર થાય છે. હવે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના મુખ્ય બે તબક્કા છે, જેની આપણે ચર્ચા કરી હતી. એક તબક્કો છે એને અંધકાર તબક્કો કહેવાય અને બીજો તબક્કો છે એને પ્રકાશ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો અંધકાર પ્રક્રિયા છે એ ઉત્સેચકીય પ્રક્રિયા છે અને એ તાપમાન દ્વારા નિયંત્રિત છે. પ્રકાશ સંશ્લેષણમાં થતી અંધકાર પ્રક્રિયા કે જેમાં CO2નું સ્થાપન થાય છે એ પ્રક્રિયા એ તાપમાન દ્વારા, એક પ્રકારની ઉત્સેચકીય પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા એ તાપમાન દ્વારા નિયંત્રિત થાય છે. સી4 વનસ્પતિની વાત કરીએ તો અને પ્રકાશ પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો પ્રકાશ સંશ્લેષણમાં પ્રકાશ પ્રક્રિયા તાપમાન સંવેદી છે, પણ તેના પર તાપમાનની ખૂબ જ ઓછી અસર થાય છે. તો બે વસ્તુ યાદ રાખજો, તાપમાન એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર કઈ રીતે અસર કરે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના બે તબક્કા છે, એક અંધકાર પ્રક્રિયા અને બીજી પ્રકાશ પ્રક્રિયા. એમાં પ્રકાશ પ્રક્રિયા છે એ ઉત્સેચકીય પ્રક્રિયા છે અને એના ઉપર તાપમાન પ્રકાશ અંધકાર પ્રક્રિયા છે એ ઉત્સેચકીય પ્રક્રિયા છે અને એ તાપમાન દ્વારા નિયંત્રિત થાય છે. જ્યારે પ્રકાશ પ્રક્રિયા છે એ તાપમાન સંવેદી છે, પરંતુ તાપમાનની ખૂબ જ ઓછી અસર એના ઉપર થાય છે. હવે આગળ વાત કરીએ તો સી4 વનસ્પતિઓ એ વધુ તાપમાને પ્રતિક્રિયા કરે છે અને તેમાં પ્રકાશ સંશ્લેષણનો દર પણ ઊંચો કે વધારે દર્શાવે છે, જ્યારે સી3 વનસ્પતિ ખૂબ જ ઓછું ઇષ્ટતમ તાપમાન ધરાવે છે. સી4 વનસ્પતિઓ વધુ તાપમાને પ્રતિક્રિયા દર્શાવે છે અને તેમાં પ્રકાશ સંશ્લેષણનો ઊંચો દર કે વધારો દર્શાવે છે, જ્યારે સી3 વનસ્પતિઓ ખૂબ જ ઓછું ઇષ્ટતમ તાપમાન ધરાવે છે. વિવિધ વનસ્પતિઓની આપણે વાત કરીએ તો વિવિધ વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ માટે ઇષ્ટતમ તાપમાન તેમના અનુકૂલિત વસવાટ પર આધાર રાખે છે. સમશીતોષ્ણ વનસ્પતિઓ કરતાં ઉષ્ણકટિબંધની વનસ્પતિઓમાં ઇષ્ટતમ તાપમાન વધુ હોય છે. કોઈ પણ વનસ્પતિ હોય, હવે આગળ આપણે વાત કરી કે સી3 વનસ્પતિ છે એ ખૂબ જ ઓછું ઇષ્ટતમ તાપમાન હોય તો પ્રકાશ સંશ્લેષણ ખૂબ જ ઓછા ઇષ્ટતમ તાપમાને પ્રકાશ સંશ્લેષણનો દર ઊંચો ધરાવે છે, જ્યારે સી4 વનસ્પતિ છે
એ ખૂબ જ વધારે તાપમાને પોતે પ્રતિક્રિયા દર્શાવે છે અને ખૂબ જ વધુ તાપમાન હોય તો એમાં પ્રકાશ સંશ્લેષણનો દર ઊંચો હોય છે અથવા તો પ્રકાશ સંશ્લેષણનો દર વધારે હોય છે. તો એ જ રીતે વિવિધ વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે ઇષ્ટતમ તાપમાન તેમના અનુકૂલિત વસવાટ ઉપર આધાર રાખે છે. સમશીતોષ્ણ વનસ્પતિઓ કરતાં ઉષ્ણકટિબંધની વનસ્પતિઓમાં ઇષ્ટતમ તાપમાન વધુ હોય છે. હવે આગળ આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર અસર કરતા પરિબળ વિશે સમજીએ છીએ. તો એમાં છેલ્લું પરિબળ છે જે પાણી અથવા તો વોટર. પાણી એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર કઈ રીતે અસર કરે છે? તો પ્રકાશ પ્રક્રિયામાં પાણી એક મહત્વનું પ્રક્રિયક કહી શકાય. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પ્રકાશ પ્રક્રિયામાં પાણી એક મહત્વનું પ્રક્રિયક છે. છતાં પાણીની એક પરિબળ તરીકેની પ્રત્યક્ષ રીતે પ્રકાશ સંશ્લેષણ પર થતી અસર કરતાં સમગ્ર વનસ્પતિ પર વધારે અસર પડે છે. જલતાણના કારણે વનસ્પતિના પર્ણરંધ્રો બંધ થાય છે. જલતાણ એટલે શું? તો પાણીની અછત એને જલતાણની પરિસ્થિતિ કહેવાય. જ્યારે જલતાણ હોય ત્યારે પર્ણરંધ્રો બંધ થાય છે. આથી CO2ની પ્રાપ્તિમાં ઘટાડો થાય છે. સાથે સાથે જલતાણથી પર્ણો વલણ પણ પામે છે. વલણ પામે એટલે વળી જવા, જેનાથી પર્ણના સપાટીય ક્ષેત્રમાં પણ ઘટાડો થાય છે અને તેમની ચયાપચય ક્રિયાઓ પણ ધીમી પડી જાય છે. હવે અહીંયા તમને છેલ્લું લાસ્ટ પરિબળ બતાવ્યું છે પાણી. પાણી એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર કઈ રીતે અસર કરે છે એ આપણે સમજીએ. તો પ્રકાશ સંશ્લેષણની જે પ્રકાશ પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં પાણી એક મહત્વનું પ્રક્રિયક છે. છતાં પાણીની એક પરિબળ તરીકેની પ્રત્યક્ષ રીતે પ્રકાશ સંશ્લેષણ પર અસર થતી અસર કરતાં સમગ્ર વનસ્પતિ પર વધારે અસર થાય છે. જેમ કે જો પાણી ઓછા પ્રમાણમાં હોય, જેને જલતાણની પરિસ્થિતિ કહેવાય, જો વનસ્પતિને પાણી ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતું હોય તો એને, અથવા તો પાણીની અછત જે છે એને જલતાણની પરિસ્થિતિ કહેવાય. તો જલતાણના કારણે પર્ણરંધ્રો બંધ થાય છે અને પર્ણરંધ્રો બંધ થાય તો CO2ની પ્રાપ્તિમાં ઘટાડો થાય છે અને CO2ની પ્રાપ્તિમાં ઘટાડો થાય તો પ્રકાશ સંશ્લેષણના દરમાં પણ ઘટાડો થાય છે. આની સાથે સાથે જલતાણથી પર્ણો વલણ પામે છે. વલણ પામવા એટલે પર્ણો વળી જવા, પરિણામે પર્ણોની સપાટીય ક્ષેત્રમાં ઘટાડો થાય છે અને પર્ણોના સપાટીય ક્ષેત્રમાં ઘટાડો થાય એટલે એમની ચયાપચયની ક્રિયાઓ પણ ઘટી જાય છે અને એ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાઓ પર અસર કરે છે. તો આ મહત્ત્વના પરિબળો છે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર અસર કરે છે. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર અસર કરતા પરિબળોમાં આપણે આંતરિક પરિબળોની ચર્ચા કરી, જેમ કે પર્ણોની સંખ્યા, પર્ણની ઉંમર, પર્ણનું કદ, મધ્યપર્ણના પર્ણવિન્યાસ, મધ્યપર્ણના કોષો, હરિત કણોમાં CO2ની આંતરિક સાંદ્રતા, ક્લોરોફિલનું પ્રમાણ વગેરે. તેમજ બાહ્ય પરિબળોની પણ આપણે ચર્ચા કરી, જેમાં બાહ્ય પરિબળો તરીકે પ્રકાશ, તાપમાન, CO2ની સાંદ્રતા અને પાણી, આ બાહ્ય પરિબળો છે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર અસર કરે છે. તો આ ક્વેશ્ચન ફૂલ ક્વેશ્ચન તરીકે પણ તમને પૂછી શકાય કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળો વર્ણવો, અથવા એમાંથી નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય.